નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને અમેરિકાના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી .com પર આપનું સ્વાગત છે. હું છું નીતિ સોલંકી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ભારતે પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર તરીકે વર્ણવ્યું છે. યુએસ રાજ્યોએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર દાવો કર્યો છે. રાજકીય પક્ષો માટે ઓનલાઈન પોસ્ટ કરવા સંમત થતા આશરે 30 બોલિવૂડ સેલિબ્રિટીઝ કેમેરા પર પકડાયા છે. અમેરિકાના સમર્ગ ભારતીય અમેરિકનોએ ભારતના પુલવામા હુમલા બદલ શોક વ્યક્ત કર્યો છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત છે સૌથી મોખરે. અને રાજ્ય સરકારે વિધવા અને વૃદ્ધ પેન્શનમાં કર્યો વધારો. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન અમેરિકા કમ્યુનિટીના વિગતવાર સમાચાર અને વ્યવસાયોના અપડેટ્સ માટે ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતની સિદ્ધિઓ જણાવતા વર્ણવ્યું છે કે રાજ્યની માથાદીઠ આવક દેશની માથાદીઠ આવક કરતા વધારે છે. તાજેતરમાં રજૂ થયેલા આંકડા મુજબ દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય સૌથી આગળ છે. નાણામંત્રી નીતિન પટેલે વિધવા અને વૃદ્ધ પેન્શનમાં મહિને 250 રૂપિયાનો વધારો કરવાનું જાહેર કર્યું છે. વિધવા બહેનોને પુત્ર 21 વર્ષનો થાય એટલે તેમની પેન્શન બંધ કરવામાં આવી છે. શરતને રદ કરવાની જાહેરાત નીતિન પટેલે કરી છે. સાથે જ આંગણવાડી અને આશા કાર્યકર્તા બહેનોને પણ લાભ મળવાનો છે. રાજ્ય સરકારે વર્ષ 2018-19 માટે પૂરક ખર્ચનું પત્રક વિધાનસભામાં રજૂ કર્યું છે, જેમાં વિવિધ વિભાગો માટે 16,909 કરોડની પૂરક માંગણી રજૂ કરાઈ છે. રાજ્યમાં ઓછા વરસાદથી 45 તાલુકાઓ અસરગ્રસ્ત અને 51 તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ તાલુકાઓ માટે પણ ફાળવણી કરવામાં આવી છે. અમેરિકાના નાગરિકોને લોન આપવાની નામે ઠગતી ટોળીને ભરૂચ પોલીસે પકડી પાડી છે. અમેરિકન નાગરિકોને મેઇલ કરીને લોનની લાલચ આપવામાં આવતી હતી, ત્યારબાદ તેમના પાસવર્ડ મેળવીને નાણાં ઝડપી લેતા હતા. તેઓ એક મકાનમાં આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હતા. રાજ્યમાં વકરી રહેલા સ્વાઇન ફ્લૂને કારણે લોકોમાં ભય ફેલાયો છે. એવામાં વડોદરાના ભાજપના એમએલએ કેતન ઇમાનદાર પણ આ રોગનો ભોગ બન્યા છે. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યાં નેતાઓ પોતે બીમારીમાં સપડાય છે તો સામાન્ય લોકોની તો વાત જ ના કરી શકાય. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાનો બ્લોગ હેક થયું હોવાનું ઉજાગર થયું છે, જેમાં પાકિસ્તાનનો હાથ હોવાની શંકા છે. આ હેકર મોહમ્મદ બિલાલ નામનો વ્યક્તિ છે. આ સાથે જ અન્ય 300 ભારતીય વેબસાઇટ પણ હેક કરવામાં આવી છે. પાકિસ્તાન સરકાર પાસે માત્ર 25 દિવસ ચાલી શકે તેટલું જ ભંડોળ વધ્યું છે, ત્યારે પાકિસ્તાનને 200% વધુ ભાવ આપીને ભારતમાંથી જરૂરી સામાનની નિકાસ કરવાનો વારો આવ્યો છે. ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં લીંબુ, ડુંગળી, ટામેટા અને કપાસની નિકાસ કરવામાં આવે છે. નિષ્ણાંતોના મતે પાકિસ્તાનમાં ફુગાવો વધશે. આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જુવાનોના પરિવારને મદદ કરવા માટે સુરતનો સૌરાષ્ટ્ર પટેલ સમાજ આગળ આવ્યો છે. તેમણે હાલમાં જ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં 65 લાખ રૂપિયાનો ચાંદલો મળ્યો હતો, જેને આ સમાજે શહીદોના પરિવારને આપવાનું નક્કી કર્યું છે. સંસ્થા તેમના પરિવારનો સંપર્ક કરીને એકાઉન્ટ નંબર મંગાવીને તેમાં સહાયની રકમ ટ્રાન્સફર કરશે. ગરવા ગિરનારની ગોદમાં યોજાતા શિવરાત્રીના મેળાનો વિવિધતમ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જાણીતા કલાકારો મેળાની શોભા વધારવાના છે. 26 ફેબ્રુઆરીથી શરૂ થનાર આ મેળો 4 માર્ચ સુધી ચાલશે. મેળાની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ લોકોમાં ભરપૂર આક્રોશ છે. લોકો શહીદોના પરિવારને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. એવામાં સુરતના નેશનલ પેરા સ્વિમર અને 90% દિવ્યાંગ રહીને શહીદના પરિવારને મદદ રાશિ આપી છે. અમારી સાથે બની રહો. અમે ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પુલવામા આતંકવાદી હુમલામાં દોષી ઠેરવતા આંતરરાષ્ટ્રીય સમાજને ગેરમાર્ગે દોરવા અને નિષ્ણાંતનો અભાવ હોવાનો આરોપ મૂક્યો છે. યુએન પ્રતિબંધિત આતંકવાદીઓ સામે તેના કેબિનેટ સાથીદારો પ્લેટફોર્મ શેર કરે છે, ત્યારે ખાનના નયા પાકિસ્તાન બનાવવાના દાવા પર પણ ભારતે સવાલ કર્યો છે. પૈસાના વિનિમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રાજકીય પક્ષોના એજન્ડા પ્રોત્સાહન આપવા સંમત થવા બદલ 30થી વધુ બોલિવૂડ સેલિબ્રિટીઝ કથિત રીતે સ્ટિંગ ઓપરેશનમાં ફસાયેલા છે. આ સૂચિત કથિત અભિનેતાઓ જેકી શ્રોફ, કૈલાશ ખેર, સોનુ સૂદ અને વિવેક ઓબેરોયનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દળો સામે નિરર્થક રસ સાથે લોકોમાં સમાજમાં નકારાત્મક વિચારધારાના વાતાવરણની રચના કરવાનો પ્રયાસ કરીને રાજકીય લાભો મેળવવાથી સાવચેત રહેવા કહ્યું છે. મોદીએ 39 પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું અને વારાણસીમાં 3,382 કરોડ રૂપિયાના 8 યોજનાઓ પણ પાયો નાખ્યો હતો. વિરોધ પક્ષ ડીએમકે ઉપર કૂચ કરીને તમિલનાડુના શાસક એઆઈએડીએમકે એ ભાજપ અને પીએમકે સાથે લોકસભાની ચૂંટણી માટે સીટ શેરિંગ કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. બંને પક્ષો ટીમ બનાવીને પેટા ચૂંટણી માટે 21 વિધાનસભાની બેઠકો માટે પણ ચૂંટણી લડશે. 15 કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલોને કહ્યું છે કે પુલવામા આત્મઘાતી બોમ્બ ધડાકામાં 40 સીઆરપીએફ જવાનો મૃત પામ્યા હતા. તે જેઈએમ અને આઈએસઆઈએસ દ્વારા માસ્ટર માઇન્ડ કરવામાં આવ્યા હતા.
તેમણે સ્થાનિક આતંકવાદીઓને હિંસાના માર્ગને છોડી દેવા અને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે વિનંતી કરી હતી। તેમણે એમ પણ જણાવ્યું હતું કે જે કોઈ પણ બંદૂક ઉઠાવશે તેને તેઓ મારી નાખવામાં આવશે જો તે શરણાગતિ ન સ્વીકારે। કોંગ્રેસ પક્ષના પ્રવક્તા અભિષેક મનુ સિંધવીએ 14મી ફેબ્રુઆરીમાં પુલવામામાં ઘટનાની સુરક્ષા માટે સરકારને દોષી ઠેરવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્રમક હુમલો કર્યો છે। તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં હુમલા થયા પછી કોંગ્રેસને અત્યંત જવાબદાર અને દબાણમાં રાખવામાં આવતી હતી। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ડીઝલ લોકોમોટિવમાંથી રૂપાંતરિત પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિનને ફ્લેગ ઓફ કર્યું છે, જેનાથી ભારત તેને પ્રાપ્ત કરવાવાળો વિશ્વનો પ્રથમ દેશ બને છે। સરકારે તેને સંપૂર્ણ મેક ઇન ઇન્ડિયા પહેલ તરીકે ઓળખાવી છે, જેના પરિણામે વધુ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઓછું થાય છે, જ્યારે વધુ કાર્યક્ષમ લોકોમોટિવ્સ માટે માર્ગ બનાવવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં રોડ અકસ્માતમાં 13 લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે। એક ટ્રક લગ્નની ઉજવણીમાં જતી હતી તે અથડાઈ ગઈ હતી। માર્યા ગયેલાઓમાં 4 બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે 18 અન્ય ઘાયલ થયા છે। ડીપીસીસી અધ્યક્ષ શીલા દીક્ષિતે તેમની સમસ્યાઓ ઉકેલવા માટે ખેડૂતોના પ્રતિનિધિમંડળને કોંગ્રેસ પાર્ટી દ્વારા સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે। તેમણે કહ્યું કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની નીતિ છે કે કોંગ્રેસ પક્ષે ખેડૂતોની મુશ્કેલીઓ અને ચિંતાઓને ઉકેલવા માટે સખત મહેનત કરવી જોઈએ। ધ ફાઇનલ કોલ શીર્ષક ધરાવતી વેબ શ્રેણી સાથે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર તેની પહેલી રજૂઆત કરનારા અભિનેતા અર્જુન રામપાલે કહ્યું હતું કે તે ફિલ્મ નિર્માણના તમામ રસ્તાઓનું અન્વેષણ કરવા માંગે છે। અર્જુને મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને પછી અભિનેતા તરીકે બોલિવૂડમાં ફર્યો હતો। અમારી સાથે બની રહો, અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું। ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને અમેરિકાના 10 મુખ્ય સમાચાર છે। કેલિફોર્નિયાની આગેવાની હેઠળના 16 યુએસ રાજ્યોના ગઠબંધને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટના ટોચના સભ્યોને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાના તેમના નિર્ણયને અવરોધિત કરવા માટે તેમના ઉપર દાવો કર્યો હતો। ટ્રમ્પે 2016ની ઝુંબેશમાં વચન આપેલ દિવાલ બનાવવામાં મદદ માટે કટોકટીની શક્તિનો ઉપયોગ કર્યો હતો। વિવિધ યુએસ શહેરોના એકત્ર થયેલા સેંકડો ભારતીય અમેરિકનોએ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના સૌથી ખરાબ ત્રાસવાદી હુમલામાં 40થી વધુ સીઆરપીએફના સૈનિકોની હત્યા બદલ શોક વ્યક્ત કર્યો છે। 9/11 સ્મારક લોકો એકત્ર થયા અને વિનંતી કરી કે તમામ રાષ્ટ્રોએ ભારત સાથે ઉભા રહેવાની જરૂર છે। યુએસ એરલાઇન્સ એવા મુસાફરો માટે વધુ લિંગ વિકલ્પો ઉમેરશે જે પુરુષ અથવા સ્ત્રી તરીકે ઓળખાતા નથી। અમેરિકા માટેની એરલાઇન્સ ઉદ્યોગ વેપાર જૂથ અને આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંગઠનના સભ્યોએ 1 જૂનથી નવા આંતરરાષ્ટ્રીય ધોરણોને અસરકારક મંજૂરી આપી છે। પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાની સૈન્યના સભ્યોને ચેતવણી આપી હતી કે તેઓ સમાજવાદી પ્રમુખ નિકોલસ મદુરા પ્રત્યે વફાદાર રહેશે, કે તેઓ તેમના ભવિષ્ય અને તેમના જીવનને જોખમમાં રાખે છે। ટ્રમ્પે સૈન્યને વિનંતી કરી છે કે દેશમાં માનવતાવાદી સહાયની મંજૂરી આપવામાં આવે। સેનેટર બર્ની સેન્ડર્સે જાહેરાત કરી છે કે તેઓ 2016માં ડેમોક્રેટિક નોમિનેશન માટે આશ્ચર્યજનક રીતે મજબૂત દોડ પછી વ્હાઇટ હાઉસ માટે બીજી બિડ લોન્ચ કરી રહ્યા છે। સેન્ડર્સે તેમના ઘરેલુ વર્મોન્ટમાં રેડિયો ઇન્ટરવ્યુમાં જાહેરાત કરી હતી। યુએસ અને ઉત્તર કોરિયા જોડાણના અધિકારીઓનું વિનિમય કરવાનું વિચારી રહ્યા છે, જે સંબંધોને સામાન્ય બનાવવા તરફ એક પગલું છે, જ્યારે બે પક્ષો પ્યોંગયાંગના અણુદળોને ઘટાડવા માટે વાટાઘાટ કરી રહ્યા છે। પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ અનની બીજી સમિટ આગળ આ પગલું આવે છે। વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચેના ચાલુ વેપાર યુદ્ધને ઉકેલવા માટે ચીનના વાઇસ પ્રીમિયર લ્યુ હી નવી વાટાઘાટો માટે યુએસની મુલાકાત કરશે। વાટાઘાટો ગુરુવારે અને શુક્રવારે યોજાશે। ભારતીય કંપની દ્વારા રક્તસ્ત્રાવ રોકવા માટેનું ઉત્પાદન વૈશ્વિક બનવાની તૈયારીમાં છે, કારણ કે તે યુએસ એફડીએ દ્વારા મંજૂર થનાર પ્રથમ ભારતીય હિમોસ્ટેટિક ઉત્પાદન છે। એક્સિયો બાયોસોલ્યુશન દ્વારા ઉત્પાદિત એક્સિયો સ્ટેટનો ઉપયોગ વિવિધ દેશોમાં સંરક્ષણ દળો અને હોસ્પિટલો દ્વારા થાય છે। યુએસ રાજ્ય ટેક્સાસના સમૃદ્ધ ઉપનગરની હત્યા આત્મહત્યામાં ભારતીય અમેરિકન દંપતિ તેમના ઘરમાં મૃત મળી આવ્યા હતા। પોલીસને શ્રીનિવાસ નકિરેકાંતિ અને તેની પત્ની શાંતિ નકિરેકાંતિના મૃતદેહ મળી આવ્યા હતા। ટાઈમ્સ સ્ક્વેરમાં એક મહિલાને ચુંબન કરનારું નાવિક ચિત્ર તરીકે બીજા વિશ્વયુદ્ધના અંતની ઉજવણી કરનારા 95 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા। લાઇફ મેગેઝિન માટે આલ્ફ્રેડ આયશન્સ ડેડ દ્વારા લેવામાં આવેલી પ્રખ્યાત છબીમાં જ્યોર્જ મેન્ડેસા નર્સના ગણવેશમાં એક મહિલાને હર્ષથી વાંખા વળીને અને તેણીને ચુંબન કરતા જોઈ શકાય છે। આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે। એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ અમેરિકન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો। ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને કુશળ જાય એવી શુભેચ્છા। The Sarat director Nagaraj Manjule's Bollywood debut Chhoot featuring Amitabh Bachchan gets release date. Trade analyst Tarun Adarsh recently revealed on Twitter that Chhoot will hit the screens on September 20, 2019.
Release date finalized. June, starring Amitabh Bachchan and directed by Siraj director Nagaraj Manjule, to release on 20 September 2019. Produced by Bhushan Kumar, Krishan Kumar, Raj Hiremath, Savita Raj Hiremath and Nagaraj Manjule. The film is based on the life of Vijay Barse, a retired sports teacher who founded an NGO called Slum Soccer. With his efforts, Barse has managed to rehabilitate street kids by keeping them off drugs and crime by turning them into soccer players and eventually building a whole team. Actor Anil Kapoor thinks a sequel to his hit Nayak the Real Hero will make for a good film. Asked which film of his deserves a sequel, Anil told INS on the sidelines of the T20 Dhamal shoot at the Star Sports Studio, "I think a sequel to Nayak would be a good idea." A political action thriller 2001 film Nayak the Real Hero narrated the story of how a common man fights against the corrupt system and how his life changes after he becomes a chief minister for a day. It features Rani Mukherjee and the late Amrish Puri. The actor is looking forward to the release of Total Dhamal. It is the third installment of the successful franchise Dhamal. It also stars Madhuri Dixit Nene, Ajay Devgn and others. The film is set to release on February 22. Actor Prashant Narayanan has been roped in to play the antagonist in the upcoming film PM Narendra Modi. Prashant will be the antagonist. His role is the fictional character of the biggest business tycoon of the country called Aditya Reddy. He has started shooting for the film in Ahmedabad, said a source close to the film. Prashant is happy to be part of the project. "I am grateful to Mukesh Chhabra and Sandeep Singh for giving me this role and believing in me. This is a once-in-a-lifetime opportunity. I am excited. This set is like a big family to me," Prashant said in a statement. PM Narendra Modi will discover the journey of Prime Minister Narendra Damodar Das Modi from a humble beginning 2 years as a Gujarat Chief Minister to the landmark win in the 2014 general elections and finally becoming the Prime Minister. It is being directed by National Award winner Oman Kumar. It will be shot extensively in Gujarat and across locations within the country. The film is produced by Sandeep Singh and Suresh Obroy. The first look of Digmanshu Dhulia's film Milan Takis, starring Ali Fazal and Shraddha Srinath, who will be making her Bollywood debut with this film, is out. Milan Takis is a love story set against the backdrop of the old world charm of single screen cinemas. Actor Ali Fazal will be playing a filmmaker from a small town near Lucknow. The first schedule of the film was shot in Lucknow, followed by Mathura. The romantic love saga story, screenplay and dialogues are written by Dhulia and Kamal Pandey. Produced by P.S. Chatwal Filmi Kira Productions, it also features Richa Sinha, Ashutosh Rana, Sanjay Mishra, Sikandar Kher and Pankaj Tripathi. Actor Akshay Kumar, who started an open conversation on menstrual hygiene with his film Padman, says he is proud to see how talks have transformed into grassroots level movement. The actor invited all pad heroes across India to join him and the Nine Movement for a nationwide running event Run for Nine on March 8, which is observed as International Women's Day. "It has already been more than a year since the release of Padman and I am proud to see how it has evolved into a phenomenal grassroots level movement," Akshay said in a statement. He is proud to partner with the Nine Movement again to encourage an open and unashamed discussion on menstruation with fellow citizens, pad heroes, change makers and path breakers. "Each one of us that takes part in it helps to create an unstoppable force that will beat the stigma around periods," added the actor. The initiative has been taken with the aim to set a record as India's largest nationwide run for menstrual hygiene awareness.